એક માછલી પાણીમાં ગઈ. છપા. બે માછલી પતંગિયો ડ્રાઈવ કરે. ઓકે ઓકે, ફોન મૂકો. બાય. તો તને આવા મળશે સસરા? તો જેવું નસીબ, કઈ પાપ તો કર્યા નથી મેં અત્યાર સુધી. મળી ગયા ગેસ. ગુડ મોર્નિંગ, ન્યુ બ્લોગ માં વેલકમ છે. અહિયાં જો બધા બેસી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે છે? કઈ નહીં, બેઠી ફ્રી. હા, તારા ફેસ પર કેવો કઈ ફરક દેખાય તને? પછી તો કઈ ન દેખાય, કારણ કે એમ તો હજી એમ કીધું હતું કે 15-20 દિવસ પછી દેખાશે. તારા મોઢું છે ને રૂમાલથી એમ જોર જોરથી નહીં લૂછવાનું, ખાલી એમ ટેપ ટેપ કરવાનું. હા, અને 11-4 માં ભરકામ સેજી નહીં જવાનું. કોઈ ગઈ હતી હમણાં ઉપર? દમણું દળતી ઘંટી ચાલુ કરી હતી. હા, ધ્યાન રાખો. હર્ષિલભાઈ બોલો. બસ મજા, શાંતિ. શાંતિ શાંતિ, એકદમ શાંતિ, એકદમ શાંતિ. કાલ તમે હતા નહીં એટલે અમારો બ્લોગ બી એટલો બધો કઈ ઠીક હતો. કાલે ઓફિસ વાળા જોડે બહાર ગયો હતો. શું જમ્યું? પંજાબી. વાહ, તો આપણે ગેમ રમવાની હતી. આજે રમી નાખીએ. આજે રમીએ ને? પાક્કું ને? પાક્કું. જલસા આજે હર્ષિલભાઈ ને. અને આજે સાંજે તો નહીં, રાતે હું નીકળું છું સુરત માટે, કારણ કે મીટઅપ છે કાલે એટલા માટે. ઓકે, તો સુરતમાં કદાચ આ બ્લોગ જોતા હશો એ દિવસે મીટઅપ હશે, એટલે મેં એડ્રેસ પણ આગલા બધા બ્લોગ્સમાં આપી દીધું છે. તો જે લોકોને કદાચ ના આવ્યું હોય તો નેક્સ્ટ ટાઈમ જ્યારે કરું ત્યારે આવજો. બાકી બીજા બધા સિટીમાં બી જવાના છે, તેના લોકેશન હું ધીરે ધીરે આપતો રહીશ. પપ્પા જતા રહ્યા છે એમના બિઝનેસ પર, કારણ કે હમણાં 3-4 દિવસથી સુરત હતા તો કામ બધા પેન્ડિંગ હતા. અને હું બી હવે જો અત્યારે જસ્ટ મારું બધું લઈને બેઠો છું અહીંયા. તો હાલો મારું પૂરું કરું, ત્યાં સુધી તમે વિડીયો લાઇક કરી દો અને વિડીયો જોતા રહ્યો. આજે આપણે રમવાના છીએ મસ્ત મજાની ગેમ. ઘરે પાવર નથી તો અંધારામાં થોડું ઘણું જો મોડું દેખાય ચલાવી લેજો. અંધારું છે ને એટલે તોય દેખાવાનું તો ખરું ને મોડું ના કરી સવડે. બધાને જય શ્રી કૃષ્ણ આવડે. આવશે જય શ્રી કૃષ્ણ બોલ દો. જય શ્રી કૃષ્ણ તોય ના આવે, આપણી એટલી ના આવે. આપણા હેડ થી ગયા સેટ. હવે હું વિચારું છું કે એને હેર નીચે ને આપણે ઉપર રાખું, કારણ કે અહીંયા જે મને આ બધી ફોલ્લીઓ થાય છે ને એનું વન ઓફ ધ રીઝન છે ને આ હેર પણ છે, કારણ કે ડસ્ટના લીધે મને અહીંયા બધું અડે છે. એટલે આ નાખું છું પણ મારા હેર થોડોક છે ને આમ પેલા છે ને નીચે આવી જ જાય છે. પપ્પા આવી ગયા છે ઘરે. પપ્પા પાછળ છે. ક્યાં કહેતા એ તમને કહું કે બાઇક ઉપર છે ને કાલે અમુક અસામાજિક તત્વ કોઈ હશે, ખબર નહીં કેવા માણસો હોય, કેવા પ્રકારની બુદ્ધિ હોય, કે આખા સીટ પર આમ બ્લેડ માર દીધી છે. પપ્પા એ સીટ કવર ચેન્જ કરાવવા ગયા હતા. સીટ કવર ચેન્જ કરી આવ્યા. સીટ કવર બપોરે બપોરે છે ખાઈ જવાનું. ઈ પપ્પા બાઇક ઉપર ઓકે બ્લેડ માર દીધી બાઇક પેશનમાં. બ્લેક જ લગાવવાનું ભલે ગરમ થાય. ગરમ બહુ થાય. હાલે ગરમ થાય, થોડું ઠંડુ કરીને બેસી જવાનું. બરાબર ને? લુક સારો આવવો જોઈએ ભલે ગરમ થાય, બેસી જવું સીટ ઉપર. હાલો
જો હવે બધા એમ કેમ કે આ કેમ આમ કર્યા કરે છે, અરે પણ છે ને મારા વાળ અહીંયા આવે ને તો મને ના મજા આવે, એટલે એમ એમ કરવું પડે, પણ ટેવ કાઢવી પડશે કારણ કે એ રસ હાથમાં પણ લાગે જો આવી રહ્યો, સેટ થઈને મને ના કરો કારણ કે મારા હેર છે ને થોડોક આમ સેટ નહીં રહેતા, સિલ્ક થોડોક સિલ્કી જેવા છે એટલા માટે. મસ્ત ચકલી આવી છે, વહી ગઈ ઉડીને વહી ગઈ, પછી વાવ કર નાખું આવડું. હલો તો હું મારું કામ કરું હવે, ચાલો તમે કરીને આવો અંદર કારણ કે મન તોડવા નહીં દો. હું જમવાનું બનાવે છે, શું કરે તું? બે વાગી ગયા, જસ્ટ વિડીયો કાલનો મૂક્યો કારણ કે કાલનો વિડીયો અડધી કલાકનો હતો. જો કાલનો બ્લોગ જો કદાચ તમે મિસ કરી દીધો હોય તો જોયો જો, લિંક આપી દઉં છું. અને અત્યારે બેઠો છું જમવા માટે, બધે જમી લીધું, હું એકલો જ બાકી છું. આ જુઓ શું છે જમવામાં, ચણાનું શાક, ટમેટા, ડુંગળી, રોટલી, છાશ, પછી આ જો મારો ફેવરિટ અને દાળ ભાત. ચાલો ખાઈ લઈએ. ચાલો લાગી છે મને ભૂખ, વાગ્યા છે સાંજના 5:30 અને હું બનાવીશ હવે ઘી ખાંડ. તરબૂચ છે, હવે તું ખા તરબૂચ. ચલો તો હું કરું છું ઘી ખાંડ. ક્યાં કોના કોના ફેવરેટ છે કહેજો, મને તો બહુ ભાવે. ખાંડ અને ઘી બસ, અને આ થઈ ગયા આપણા ઘી ખાંડ કેળા રેડી. બધાને ખબર હોય, બધાને ભાવતા પણ હોય, કોઈ ના ખાધું હોય તો ટ્રાય કરજો, બહુ મજા આવે. તો આપણે એક અપડેટ છે વ્લોગમાં કે આપણે ખબર છે કમેન્ટ વ્લોગના એન્ડમાં જે રીડ કરતા એની બદલે હવેથી એવું કહે ને વ્લોગમાં સ્ટાર્ટિંગમાં વચ્ચે ગમે ત્યારે એક એક કમેન્ટ આપણે રીડ કરવાની, ટોટલ 5 કે જેટલી થાય એટલી. કારણ કે લાસ્ટમાં છે ને કમેન્ટ્સ રીડ કરીએ ને તો થોડું છે ને શાંત બ્લોગ થઈ જાય છે, તો જે આપણે નથી જોઈતું. આપણે શું કે ભાઈ આમ તોફાન રહેવું જ જોઈએ આખા બ્લોગમાં કન્ટિન્યુ, એટલે એન્ડ છે ને એવી રીતે શાંત નથી જોઈતો. એટલે હું વચ્ચે છે ને હું હર્ષિલ પપ્પા કોઈ બી છે ને કમેન્ટ કોઈ ને કોઈ રીડ કરતા રહેશે જ્યારે એનું મન ફાવે ત્યારે. તો અત્યારથી જ સ્ટાર્ટ કરી દો. વિરલ કંસારા, ઘણાના બ્લોગ એવા હોય કે થોડાક દિવસ પછી એક જ બ્લોગ જોવામાં મજા ના આવે, અને એક તમારા જ બ્લોગ છે જે દિવસમાં ગમે તેટલી વાર જો કંટાળો જ ના આવે. કઈ રીતે એક્સપ્લેન કરીએ કે તમારા બ્લોગ બહુ જ મસ્ત છે, થેન્ક યુ, અમારા ફેસ પર આટલી મસ્ત સ્માઇલ તમારા લોકોના કારણે જ આવે છે, તમે પણ ખુશ રહેજો એવી અમારા ભગવાનને દિલથી પ્રાર્થના. વિરલ કંસારા, થેન્ક યુ સો મચ ફોર ધીસ લવલી કમેન્ટ. અને યસ, એટલે જ મેં કીધું, અમે છે ને ઓલવેઝ છે ને અમારા એફર્ટ્સ એ રીતના હોય કે અમારા બ્લોગ જોઈને છે ને તમને કંટાળો સેજ પણ ના આવવો જોઈએ. એટલે જ મેં આજે કમેન્ટ સેક્શનનું જે છે ને એ થોડું એમાં ચેન્જીસ લાવ્યા છે. કમેન્ટ્સ રીડ કરીશું એ ફાઇનલ છે, પણ એક સાથે જે રીડ કરતા એના બદલે અમે છે ને ટુકડે અધવચ્ચે છે ને ગમે ત્યારે રીડ કરી લઈશું. બરાબર, તો હાલો જોડાયેલો રહ્યો. મમ્મી ભીંડો કરે છે, એટલે અત્યારે મારી નર્સિલની ફરમાઈશ છે કે ભીંડાનું જે મમ્મી દહીંવાળું બનાવે છે શાક, અરે પણ અહીંયા પપ્પા મચ્છરનું બનાવો, ધૂપ ગુગળ. મારા સાસુજીએ આપ્યું છે, એમાં થયું એવું કે દીરાવી લોકો જ્યાં રહે છે ને ત્યાં મચ્છર બહુ બધા આવે, તો અમે ગયા ને તો દીરાવીએ છે ને આ રીતનું આખા ઘરમાં છે કરીને રાખ્યું હતું, પણ એની સ્મેલ બહુ ગમી, તો પપ્પા ખાલી એટલું જ બોલ્યા કે એની સ્મેલ મસ્ત છે. અને ત્યાં છે ને અમે જ્યાં નીકળતા ને ત્યારે દીરાવીની મમ્મી છે ને એ બોક્સ લઈને રાખ્યું, 5 બોક્સ લઈને રાખ્યા કે તમે છે ને અમદાવાદ લઈ જાઓ, તમને સ્મેલ ગમી ને. એટલે હા હા, હર્ષિલભાઈ શું આટા મારો તમે અહીંયા શું કે સાસુ સસરા એવા છે ને નામ ન લેવાય, એમ નામ લ્યો ને કે આ વસ્તુ
બહુ મસ્ત હશે એટલે તરત હાજર કરી જ દે. સાચી વાત છે. જમાઈનું એટલું માન છે મમ્મી, જમાઈનું નહીં અમારું, હર્ષિલ નું, બધા નું. હર્ષિલે કીધું કે મારે ઓલું ખમણી ખાવી છું, હર્ષિલ મઢીની ખમણી, તો ઈ સવાર માં જ લઈ ગયા પરેશભાઈ, ગયા તરત જ. એટલે ઇન શોર્ટ જમાઈ એવો છે એટલા માટે. હર્ષિલ ને છે ને કાલે તો ટાઈમ ના હિસાબે છે ને અમે હર્ષિલ ટ્રીટમેન્ટ ના કરી શકા, પણ હર્ષિલ ને આ જે બધું થયું છે ને આ બધું, તો કોઈ પણ આનો ઘરેલું કોઈ ઉપાય હોય કે જેનાથી જલ્દી ઓકે થઈ જાય તો કમેન્ટ કરજો. હેને હર્ષિલ, હર્ષિલ પપ્પાનું એલસી વાળું છે ને કમેન્ટ ગણજો, ઘણા બધાની કમેન્ટ આવી જાય, 50 થાય એટલે આપણે બોલી દઈએ. 50 કમેન્ટ આવે તો જ, નહીતર નહીં. ઓકે, પણ ગણજે, ઘણા બધાની કમેન્ટ આવી જાય. મેં જોઈ હતી 8-9 કમેન્ટ હતી. એટલે ગણજે, 50 કમેન્ટ હોય ને. હવે અમુક લોકોને નહીં ખબર હોય કે 50 કમેન્ટ શેની છે, એટલે કહી દે. તમારે એમ લખવાનું કે મારે સાંભળવું છે કે એલસીમાં શું લખ્યું છે. હા, પણ અમુક લોકો બ્લોગ નહીં જોયું હોય ને એવું ખબર નહીં પડે કે એલસીએલસી શું છે, તો એ આખો ટોપિક શું હતો એ શોર્ટમાં કહી દે. એટલે પપ્પાએ જ્યારે સ્કૂલ છોડી હોય ને ત્યારે એને લિવિંગ સર્ટિફિકેટ આપે, તો એ લિવિંગ સર્ટિફિકેટમાં નીચે છે ને એક વોર્નિંગ કરીને એક લખેલું છે, વોર્નિંગ જેવું જ કહેવાય, કે રીઝન લખ્યું છે. ઘરના માણસો છો એટલે 50 કમેન્ટ માં અમે સિક્રેટ રિવીલ કરી દઈશું. પપ્પા તો તોય ના જ પડે કે ના કેતા, કારણ કે વસ્તુ જ એવી છે. પણ ઇફ તમારે સ્ટીલ જાણવું છે અને અમારે તો કેવું છે એટલે કમેન્ટ કરજો. આ જો કેવું મસ્ત દેખાય આપણું. 50 કમેન્ટ એની બાજુમાં જે ગોલ્ડન છે ને બટન એ આવી જાય. ઓકે, એટલે રેડ કલરનું નીચે બટન છે, બધું ફ્રીમાં જ છે. સબસ્ક્રાઈબ એટલા માટે જ કે બસ તમે અમારી ફેમિલીનો પાર્ટ બની જાઓ અને હું ડેઈલી જે બ્લોગ મૂકું એની નોટિફિકેશન તમારા સુધી આવે. સબસ્ક્રાઈબ એક અમારું મોટિવેશન છે, તો એને બ્લોગ સારા લાગતો હોય તો ક્લિક જરૂર કરી દેજો. ઓકે, અને આજે અમે ફાઇનલી એ ગેમ રમવાના જ છીએ. કઈ ગેમ છે એના માટે તમે બ્લોગ જોવો પડશે, પણ જે પણ ગેમ છે બહુ જ મસ્ત છે અને આજકાલ સખત ટ્રેન્ડમાં ચાલુ છે. મારે ક્યારની ગેમ રમવી હતી પણ ટાઈમ જ નહોતો મળતો, પણ ફાઇનલી ટાઈમ મળ્યો છે એટલે આજે રમીશું અને પછી રાતે હું નીકળવાનો છું સુરત જવા માટે. ઓકે, તો ચાલો બ્લોગ જોતા રહ્યો. આ મેડમ જો પતંગિયું ક્યાં ફરે છે? પતંગિયું ડ્રાઈવ કરે છે. ઓકે ઓકે, ફોન મૂકો. બાય બાય. હાલો, તો અમે બધા બેસી ગયા છીએ જમીને અને ગેમ રમવા માટે ફાઇનલી બધા ભેગા થઈ ગયા છે, હે ને? તો હવે ગેમ છે નરસિંહ ઓલી ખબર છે આવી હતી, મછલી ગીરી. હા, એક મછલી પાણીમાં ગઈ છપાક, બે દો મછલી પાણીમાં ગઈ છપાક, આપણે ગુજરાતીમાં. ઓકે, તો કેવું કરવાનું જો હું બોલું ને કે એક માછલી, પછી પપ્પા બોલે પાણીમાં ગઈ હસીલ કે છપાક, પછી તારે બે માછલી, બે માછલી એટલે બધું બે વાર બોલવાનું, કે તું બોલ ને બે માછલી એટલે મારવાનો, તો હું બોલું બે માછલી, પછી હું બોલવાનું પપ્પા બોલે પાણીમાં ગઈ, ઈશારો કરવાનો પાણીમાં ગઈ, એટલે પાણીમાં ગઈ એક વાર બોલ્યા, પછી હસીલ ને બે વાર એક વાર બોલવાનું પાણીમાં ગઈ, પછી તારે બોલવાનું છપાક, હું બોલું છપાક, પછી ત્રણ માછલી. હા, બે માછલી આ પાણીમાં ગઈ ના છપાક, છપાક બરાબર, અને આ એક બોલે પછી પાણીમાં ગઈ છપાક, પછી બે માછલી પાણીમાં ગઈ આમ અને છપાક આમ, બરાબર, બે માછલી પાણીમાં ગઈ, પાણીમાં ગઈ છપાક, છપાક ત્રણ માછલી પાણીમાં ગઈ. આપણે એક એક વાર આપીએ બધાને, ત્રણ માછલી બે વાર બોલ્યા, પછી તારે બોલો ત્રણ માછલી.
એક માછલી પાણીમાં ગઈ, છપાક બે માછલી, બે માછલી, બે માછલી, પાણી માં ગઈ, પાણી માં ગઈ, પાણી માં, ફરીથી ફરીથી, એક માછલી પાણી માં ગઈ, છપાક, બે માછલી, બે માછલી, પાણી માં ગઈ, પાણી માં ગઈ, છપાક, ત્રણ માછલી, ત્રણ માછલી, ત્રણ માછલી, પાણી માં ગઈ, ચાર માછલી, એક માછલી પાણી માં, બે માછલી પાણી માં, બે માછલી, બે માછલી, ત્રણ માછલી, જો મમ્મી ઉઠી ગઈ, એક માછલી પાણી માં ગઈ, છપાક, બે માછલી, બે માછલી, પાણી માં ગઈ, પાણી માં ગઈ, છપાક, ત્રણ માછલી, ત્રણ માછલી, ત્રણ માછલી, પાણી માં ગઈ, પાણી માં ગઈ, પાણી માં ગઈ, છપાક, 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 ચાર માછલી, 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 ચાર બે માછલી, પાણી માં ગઈ, પાણી માં ગઈ, છપાક, છપાક, ત્રણ માછલી, ત્રણ માછલી, ત્રણ માછલી, પાણી માં ગઈ, પાણી માં ગઈ, પાણી માં ગઈ, છપાક, છપાક, ચાર માછલી, ચાર માછલી, ચાર માછલી, ચાર માછલી, પાણી માં ગઈ, પાણી માં ગઈ, પાણી માં ગઈ, પાણી માં ગઈ, છપાક, 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 પાંચ માછલી, પાંચ માછલી, પાંચ માછલી, પાંચ માછલી, પાંચ માછલી, પાણી માં ગઈ, 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 છપાક, 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 છ માછલી, છ માછલી, છ માછલી, છ માછલી, છ માછલી, છ માછલી, પાણી માં ગઈ, 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 છપાક, 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 સાત માછલી, સાત માછલી, કેટલી વાર સાત છપાક આવે તમારે, સાત માછલી, સાત માછલી, સાત માછલી, સાત માછલી, સાત માછલી, એક માછલી પાણી માં ગઈ, છપાક, બે માછલી, બે માછલી, પાણી માં ગઈ, પાણી માં ગઈ, છપાક, છપાક, ત્રણ માછલી, ત્રણ માછલી, ત્રણ માછલી, પાણી માં ગઈ, પાણી માં ગઈ, પાણી માં ગઈ, છપાક, 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 ચાર માછલી, ચાર માછલી, ચાર માછલી, ચાર માછલી, પાણી માં ગઈ, પાણી માં ગઈ, પાણી માં ગઈ, પાણી માં ગઈ, છપાક, 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 પાંચ માછલી, પાંચ માછલી, પાંચ માછલી, પાંચ માછલી, પાંચ માછલી, પાણી માં ગઈ, 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 છપાક, 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 છ માછલી, છ માછલી, છ માછલી, છ માછલી, છ માછલી, છ માછલી, પાણી માં ગઈ, 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 છપાક, 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 સાત માછલી, 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 તો ગેમમાં તો તમને બહુ મજા આવી હશે.
તો હવે ટાઈમ છે કમેન્ટ રીડ કરવાનો, તો ચાલો કમેન્ટ રીડ કરીએ. સો ફર્સ્ટ કમેન્ટ છે વિરલ કંસારા 7854. ઘણાના વ્લોગ એવા હોય કે થોડાક દિવસ પછી એક જ વ્લોગ જોવામાં મજા ના આવે, અને એક તમારા જ વ્લોગ છે જે દિવસમાં ગમે એટલી વાર જુઓ કંટાળો જ ના આવે. કઈ રીતે એક્સપ્લેન કરીએ કે તમારા વ્લોગ્સ બહુ જ મસ્ત છે એ કઈ ખબર કે ના ખબર ખબર જ ના પડે. થેન્ક યુ, અમારા ફેસ પર આટલી મસ્ત સ્માઇલ તમારા લોકોના કારણે જ આવે છે. તમે પણ ખુશ રહેજો એવી અમારી ભગવાનને દિલથી પ્રાર્થના. તો થેન્ક યુ સો મચ વિરલ કંસારાભાઈ. બસ આવી રીતે તમે વ્લોગ જોતા રહેજો, અમે પણ આવી રીતે તમારી માટે વ્લોગ્સ બનાવતા રહીશું. સેકન્ડ કમેન્ટ છે યુઝર અને પછી ઓટો જનરેટેડ નેમ છે. હાય, આઈ એમ ધરતી. દીપભાઈ મોટાવાળા છામાં આવીને જતા રહ્યા, થોડી ઇન્ફોર્મ કરી હોત તો હું તમને મળવા આવત. હું પ્લેટિનમ પોઈન્ટની પાછળ જ રહું છું યાર, આવું ના ચાલે. મને થોડું હર્ટ થયું છેક, મારા આંગણે આવ્યા અને હું તમને મળી ના શકી. મને બહુ જ દીપભાઈ અફસોસ થાય છે, બહુ એટલે બહુ. એન્ડ પણ ફૂલ ફેમિલી સાથે હતા, મીટઅપ ગોઠવો તો આંટી અંકલને હર્ષિલ તો ના જ હોત. એન્ડ યાર પ્લીઝ, પહેલા થોડું ઇન્ફોર્મ કર્યું હોત તો દીપભાઈ. મને તો એમ ફીલ થાય છે કે મારા મોંમાંથી ગુલાબ જામુન આવતા આવતા રહી ગયું. મિસ યુ પડમાણી ફેમિલી. દેરાવીદી તમે અમદાવાદ જતા રહ્યો, વ્લોગ સૂનું સૂનું લાગે, ઘર પણ સૂનું સૂનું લાગે. તો આઈ થિંક હવે કાલ કે પરમ દિવસમાં મીટઅપ થાય જ છે, તો તમે ત્યાં પહોંચી જજો અને તમે બધાને મળી શકો છો. તો બાકી થેન્ક યુ સો મચ ધરતીબેન, થેન્ક યુ સો મચ. સો હવે નેક્સ્ટ કમેન્ટ છે કિંજલ ઠક્કર. દીરાવી દીને હર્ષિલ બેઉ નાના છોકરા જેવા જ છે, પણ મજા આવે છે. એ બેને ના હોય તો વિડીયો જોવાની મજા ના આવે. ને અંકલ તમે બી બહુ લકી છો કે દીકરી જેવી ડોટર ઇન લો મળી છે, ને દીરાવી દી બી લકી છે પપ્પા જેવા ઇન લો છે. અંકલ દીનું બોન્ડિંગ બહુ જ ફાઇન છે. એ બેવને જોઉં તો હું મારા પપ્પાને મિસ કરું છું. સચ અ નાઇસ ફેમિલી દીપભાઈ. થેન્ક યુ સો મચ કિંજલબેન. તો ગેમમાં કેવી મજા આવી કમેન્ટ કરજો. જો સારું લાગ્યું હશે તો આપણે આવીને આવી ગેમ લાવતા રહીશું, બરાબર ને? અંતાક્ષરી રમશું હવે. અંતાક્ષરી કોઈ બી ગેમ જો સારી લાગે, આ જો સારું લાગ્યું હોય ને તો સજેસ્ટ પણ કમેન્ટમાં કરજો કે બીજી કઈ ગેમ રમીએ. બાકી ગેમ સોલો પાર્ટ જો તમને ગમ્યો હોય તો કેજો, તો આપણે રમીશું. મજા આવે, જેમ કે આજે તો મજા આવી. પપ્પા પેલા કહેતા હતા કે આમાં શું મજા આવે, મજા આવી. કઈ ના હવે ચલો. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે, અને હમણાં હું નીકળું છું સુરત જવા માટે. તો કાલે પપ્પા મને બ્લોગ નું થોડું મોકલતા રહેજો, બરાબર? તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. તો આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ.